હેલો વેલકમ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હશો બરાબર ને તો આ છે ધોરણ દસનું ઓકે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું પેપર બરાબર ને તો ફ્રેન્ડ્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં જો તમે મારા મારી ચેનલ પર નવા હશો તો સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો ઓકે તો કુલ ગુણ છે એસી માર્ક્સ બરાબર ને તો સૌથી પહેલાં હું તમને કહું છું કે આ જે વિડીયો જે છે એ તમે અભ્યાસ કરો એના માટે બનાવ્યું છે અને આ પેપર ઓરિજિનલ નથી અને બીજી વાત કે કોઈપણ ચેનલ પર ઓરિજિનલ પેપર હજુ આવવાના નથી બરાબર ને કેમ કે આટલા જલ્દી કોઈ બી દિવસ ઓરિજિનલ પેપર આવતા નથી અને બીજી વાત તમે તમારી જાત મહેનત જિંદાબાદ ઓકે ફ્રેન્ડ્સ ઘણીવાર સોલ્યુશન 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 અગર તમે વાંચવાનું છોડી દેતા છો એટલે તમે જાત મહેનત કરો પોતાની જાતે મહેનત કરો જેથી કરીને જેથી કરીને આપણે બોર્ડ એક્ઝામની તૈયારી માટે પણ તૈયાર થઈએ બરાબર ને તો આજે તમે તમે જોઈ શકો છો તો આ પ્રશ્ન ઓકે આ પ્રશ્ન તમે જો તમને આવડતા છે કે નથી ઓકે તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ ઓકે વિભાગ એ જોરકા જો કર્ણાટકનું મંદિર ઓકે કર્ણાટકનું મંદિર તમે જોઈ શકો છો કે આજે કર્ણાટકનું સૂર્યમંદિર બોધેશ્વરનું મંદિર આ જોરકા જોડવાનું છે આ બરાબર ને તમને જો જોરકા આવડતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મોકલો ઓકે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે ઓકે આપણી રાષ્ટ્રીય મુદ્રાનો ત્રણ સિંહોની આકૃતિ છે તો તમને ખબર જ છે ઓકે કેટલા સિંહની આકૃતિ છે ત્રણ કે ચારો કે ચાલો રાજ તરંગ ગણ્યો ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે સાચો કે ખરું તમે કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવો ક્રાયોલાઇટ ખનીજ એકલ સંસાધન છે ક્રાયોલાઇટ ખનીજ એકલ સંશાધન છે કે સાચું ખોટું કમેન્ટ બોક્સમાં લખીને મોકલો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં જવાબ આપવાનું છે કઈ જમીનમાં દ્રાવ દ્રાવ્યક્ષારોનું પ્રમાણ વધુ હોય છે ગુજરાતના જંગલોમાંથી કયો વન્યજીવ લુપ્ત થયો છે ગ્રાન્ડ એનિકેટ ઓકે ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે ચલો અગાળી જોઈએ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો મેં આવી રીતે ખાલી જગ્યા વ્યાપવાના છે જે પ્રવૃત્તિને હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી તે પ્રવૃત્તિને ડેશ પ્રવૃત્તિ કહે છે આર્થિક બિનઆર્થિક કે ઉત્પાદકીય વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મઠક સિવિલ ઓકે સ્વિટરલેન્ડના ડેશ ખાતે રાખવામાં આવ્યું છે જીનિવા લંડન કોલકત્તા કે સ્ટોકહોમ ઓકે આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે ઓકે વાજબી દામે ડેશનું સૂત્ર છે મન મનરેગા મિશન મંગલમ અન્નપૂર્ણા યોજના કે જ્યોતિર્ગ્રામ યોજના બરાબર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો પશુપાલનનો વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે ઓકે તો આવી તમે જોઈ શકો છો કયો આન્સર આવે માધ્યમિક પ્રાથમિક સેવા ક્ષેત્ર કે આપેલ પૈકી એક પણ નહીં ઓકે વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બધાને જ ખબર છે ફ્રેન્ડ્સ એકવીસ જૂન કે બાર જૂન તમે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો આટલું તો આપણે આવડવું જ જોઈએ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડાવવાની પ્રક્રિયા એટલે શું ખાનગીકરણ વૈશ્વિકરણ આર્થિક ઉદારીકરણ કે આપેલ પૈકી એક પણ નહીં ઓકે વિશ્વના અર્થતંત્ર સાથે જોડે એટલે વૈશ્વિકીકરણ કે પછી આપણે જોઈ લેવાનું બરાબર ને ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો છે ઓકે બ્યોર્ડ મ્યુરે એ કે બ્યોર્ડ જેમ્સ એ બ્યોર્ડ વુડે એ કે બ્યોર્ડ આર એ વિભાગ બીમાં જોઈએ કે નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ ટૂંકમાં જવાબ લખો દરેકના બે ગુણ છે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો ભારતના ભવ્ય વારસો નિર્માણ અને ઘડતરમાં કોણ કોણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે ઓકે આપણા બંધારણમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે કઈ કઈ ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતની એક કલા તરીકે હસ્તકલાનો પરિચય આપો ગુજરાતના ગરબા ગરીબી વિશે ઓકે ગરબી ગુજરાતના ગરબા ગરબી વિશે સમજ આપો નાટ્યકલા સમાજ ઓકે નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે આ વિધાન સમજાવો જંગલ વિનાશની અસરો વર્ણવો અથવા હાથી પરિયોજના વિશે ટૂંક નોંધ લખો વન્યજીવનોના સંરક્ષણ માટેના ઉપયોગ જણાવો દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે શા માટે અથવા હાલમાં ભારતના કયા ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા સર્જાય છે યોગ્ય જળ વ્યવસ્થાન વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે યોગ્ય દલીલોથી વિધાન સમજાવો અથવા બહુહેતુ કે યોજનાઓમાં કયા કયા હેતુઓનો સમાવેશ થાય છે વૃષ્ટિ જળ સંચયન વિશેની માહિતી આપો વિભાગી જોઈએ નીચે દર્શાવેલ પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો દરેકના ત્રણ ગુણ લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો અથવા મોઢેરાનું સૂર્યમંદિર વિશે ટૂંક ટૂંક લખો ઓકે ફ્રેન્ડ્સ મોધેરાનું સૂર્યમંદિર ખૂબ જ અગત્યનું છે તમે વાંચી જ લેજો આવશે જ એક્ઝામમાં ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા ઓકે તે સમજાવો પરિભાષિક શબ્દોના અર્થ આપો જમીન એકલ સંસાધન નવીનીકરણીય સંસાધન ઓકે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવી કોઈ પણ ત્રણ લક્ષણોની ચર્ચા કરો ઉત્પાદનના સાધનો કયા કયા છે તે જણાવી દરેકની સમજૂતી આપો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે અથવા બાજાર પદ્ધતિઓની મર્યાદાઓની ચર્ચા કરો વિશ્વ વ્યાપારના સંગઠનનો ધ્યેયો કયા છે બરાબર ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલો પગલાં લેવામાં આવ્યા છે નીચેના દર્શાવેલ પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો અથવા ભારતના વસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો પછી બીજું ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપ ઉપાયો વર્ણવો અથવા વિશ્વ શ્રમ બજારોનો ખ્યાલ સ્પષ્ટ કરો બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારોની વિગતોની ચર્ચા કરો ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો કાળી જમીન કન્હા રાષ્ટ્રીય ઉદ્યાન શેરડી ઉત્પાદન કરતો પ્રદેશ કે હીરાકુંડની યોજના ઓકે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આમાંથી જે પણ પ્રશ્ન તમને આવડતા હોય તો ફટાફટ કરી લેજો કેમ કે મોટે ભાગના પ્રશ્ન આમાંથી આવવાના છે ઓકે અને બીજું કહું છું કે તમે પેપર જે માંગો છો અને પેપર જે યુટ્યુબની ચેનલ પર જોવો છો એ બધા જ ભલે કેટલા લોકો કહેતા હશે કે સાચા છે પણ એ સાચા નથી હજુ સુધી પેપર આવ્યા જ નથી પેપર એક કે બે દિવસ અગાડી જ આવશે ઓકે ફ્રેન્ડ્સ તેથી તમે ગલત રાહ પર ન જાઓ અને મહેનતની તૈયારી રાખો ઓકે કેમ કે તમારે આ વર્ષે બોર્ડની એક્ઝામ આપવાની છે ઓકે બોર્ડની એક્ઝામ આપવાની છે અને બીજી વસ્તુ કે ત્રણ કલાક લખવાની પ્રેક્ટિસ કરો પેપર જેટલું બી તમે વાંચશો પણ લખવાની પ્રેક્ટિસ મેઇન છે ઓકે તો લખવાની પ્રેક્ટિસ પણ કરતા રહો અને બધી જ બોર્ડ એક્ઝામની ટિપ્સ હું તમને આ ચેનલ પરથી આપતો રહીશ તેથી થેન્ક યુ ధన్యవాద అని ప్రెక్టిస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్